હેલો સ્ટુડન્ટ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ કોમ્પ્યુટર સબ્જેક્ટ चैप्टर નંબર થ્રી લેક્ચર નંબર ફોર લાસ્ટ टॉपिक સ્ટુડન્ટ આપણે જોઈએ છીએ ચેપ્ટર થ્રીનું વેબસાઇટ પબ્લિશ કઈ રીતે કરવી આપણી વેબસાઇટ બની ગઈ છે તો એ વેબસાઇટને આપણે લોન્ચ કઈ રીતે કરવી આપણી વેબસાઇટ લોકો કઈ રીતે જોવે તો આમાં જે ટૉપિક આપ્યા છે एमसीक्यू બે એ આપણે જોવાના છીએ અત્યાર સુધી આપણે કમ્પોઝરની મદદથી સરળ વેબસાઇટની રચના બનાવી છે હવે વેબસાઇટ કેવી રીતે પ્રદર્શિત કરવી પબ્લિશ કરવી તે જોવાની છે વેબસાઇટ પ્રદર્શિત કરવા માટે સાઇટ પેજ ઇમેજો ઓકે આપણે જેટલું બનાવ્યું છે ને ટેબલ ઓકે એ આપણે સર્વર પર ખસેડવું પડશે મૂકવું પડશે તો જે આપણે સર્વર ઉપર મૂકીએ ને વેબ સર્વર ઉપર એને અપલોડિંગ કહેવાય ઓકે કોઈપણ વસ્તુ આપણે ઇન્ટરનેટમાં મૂકીએ ને એને અપલોડ કહેવાય અને ઇન્ટરનેટમાં આપણે લઈએ ને તો એને ડાઉનલોડ કહેવાય ઓકે તો આપણે બધું આ જે વેબ પેજ બનાવવા છે એ અપલોડ કરવાના રહેશે ઓકે જો વેબ સર્વર પર આપણું ખાતું હોય આપણું એકાઉન્ટ હોવું જોઈએ ઓકે તો વેબસાઇટને અપલોડ કરી શકાય છે આપણું એકાઉન્ટ હોવું જોઈએ તો જ એના ઉપર આપણે અપલોડ કરી શકીએ છીએ ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર સંસ્થા આઈએસપી આનું ફૂલ ફોર્મ પૂછાય છે સ્ટુડન્ટ યાદ રાખી લેજો વેબ સર્વર પર મર્યાદિત જગ્યા પૂરી પાડે છે આ જે છે આઈએસપી આપણે વેબ સર્વર ઉપર અમુક લિમિટેડ સાઈડ જે પેઝ હોય છે એ આપતી હોય છે વ્યવસાયિક રીતે હોસ્ટિંગ પૂરું પાડતી સંસ્થાઓ પાસેથી જગ્યા ખરીદી પણ શકાય છે ઓકે આપણે હવે ઓનલાઈન આપણે વેબ પેજ મૂકવા હોય સાઈડ મૂકવી હોય તો વધારે જગ્યા જોઈતી હોય વધારે પેજ જોતી હોય તો આપણે ખરીદવી પડે છે વૈકલ્પિક રીતે વેબસાઇટને અપલોડ કરવા માટે ઘણા એપ હોસ્ટ છે ઘણા બધા એપ હોસ્ટ હોય છે જેને ઉપયોગ કરતી મર્યાદિત જગ્યા નિઃશુલ્ક પૂરી પાડે છે મફતમાં આપને આપતા હોય છે અમુક આ નિઃશુલ્ક જગ્યા મર્યાદિત સમય મર્યાદા માટે જ હોય છે ઓકે પછી આપણે આપણે કોઈ વેબસાઇટ હોય કોઈ તમે ખબર છે વોટ્સઅપ હોય એ તમે લીધું હોય પછી એને અપલોડ કરો ડાઉનલોડ કર્યું હોય તો થોડોક ટાઈમ આખો પછી તમને યાદ હોય તો એને એમ કે કે ભાઈ નવી સિસ્ટમ આવી છે તો એને આપણે અપગ્રેડ કરીએ તો એની એમબી વધી જતું હોય છે ઓકે તો એવી જ રીતે અહીંયા તમે આપણે જે વેબસાઇટ ઉદાહરણ ખાલી આ ઉદાહરણમાં આવી જ નિઃશુલ્ક જગ્યા પૂરી પાડતી સાઈડનો ઉપયોગ કરી વેબસાઇટ અપલોડ કરીએ સાઈડનું પ્રદર્શિત કરવા માટે આપણે જે પ્રોસેસ કરીએ ને એ તમારે યાદ રાખવાની છે આપણે ઇન્ડેક્સ ડોટ એસટીમાં મેઇન પેજ છે તો એ ફાઇલને પબ્લિશ કરવા માટે આ એમસીક્યુ પૂછાય છે ફાઇલમાં જઈને પબ્લિશ ઓપ્શન આવે કમ્પોઝનની અંદર ફાઇલમાં જવાનું ફાઇલમાં જઈને પબ્લિશ વિકલ્પ પસંદ કરવાનું આ એમસીક્યુ તમે યાદ રાખજો સ્ટુડન્ટ બોલાવું જોઈએ નહીં એટલે તમને આ એક બોક્સ જોવા મળશે પબ્લિશ પેજવાળું હવે પબ્લિશ પેજની અંદર પબ્લિશ અને સેટિંગ બે આપણે બોક્સ જોવા મળે છે આપણે એમસીક્યુ પૂછાય છે એમાં સાઇડ નેમમાં સ્કૂલ પ્લાઝા એટલે આપણે જે સાઈડ નેમ છે એનું નામ લખવાનું રહેશે આપણે સ્કૂલ પ્લાઝા ઓકે આપણું એકાઉન્ટ હોવું જોઈએ ઓકે પબ્લિક સર્વરની અંદર આપણે યુઝરને પાસવર્ડ નાખવાનું આપણું જે એકાઉન્ટ ખોલવું હોય છે એને યુઝરને પાસવર્ડ જે હોય એ આપણે નાખવાનો રહેશે સાઇટનેમમાં આપણું નામ મેળવવાનું વેબસાઇટ સંદર્ભ મેળવવા માટે આપણે નામનો ઉપયોગ કમ્પોઝર દ્વારા માત્ર આંતરિક હેતુ માટે કરવામાં આવે છે ઓકે વેબસાઇટ ઇન્ફોર્મેશન માટે એસટીપી હાઇપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ એડ્રેસ ઓફ યુ હોમ પેજ ફિલ્ડ વેબસાઇટનું પ્રત્યક્ષ સરનામું આપણે એડ્રેસ લખવાનું હોય છે હવે એડ્રેસ તમને ખબર છે કે એડ્રેસ એટલે યુઝર છે એ આપણી વેબસાઇટ ખોલવાનો છે તે કયું નામ લખવાનું છે એક્ઝામ્પલ આપણે ફ્લિપકાર્ટ ખોલવીએ તો આપણે શું લખીએ ડબલ્યુ ડબલ્યુ ડોટ ફ્લિપકાર્ટ ડોટ કોમ જે હોય એ લખીએ ને આપણે એનું નામ લખીએ તો ફ્લિપકાર્ટ આવે ઓકે એમેઝોન હોય તો એમેઝોનનું નામ લખવું એને સરનામું કહેવાય એટલે આપણી વેબસાઇટ કોઈ ખોલવી હોય તો એનું શું નામ આપવું ઓકે તો એ નોંધ કરીને લખ્યું છે કે આપણે ઇન્ટરનેટ પર ડા ડોમેનની નોંધણી કરાવી શકીએ છીએ ઇન્ટરનેટ પર એવી ઘણી વેબસાઇટ ઉપલબ્ધ છે જેથી મદદથી આપણે ડોમેન નામની નોંધણી કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે સામાન્ય ખર્ચ સુકી એવી હોય તો એ ડબલ્યુ ડોટ સ્કૂલ પ્લાઝા ડોટ કોમ જેવું નામ મેળવી શકાય છે ડોમેન ડોમેન એટલે આ એડ્રેસને ડોમેન કહેવાય ઓકે ડબલ્યુ ડબલ્યુ ડોટ સ્કૂલ પ્લાઝા ડોટ કોમ કેમકે હવે હા એકવાર બની ગયું પછ ન બને આપણે આગળ ચેપ્ટર નંબર ફાઇવમાં સ્ટડી કર્યું હતું કે ભાઈ ડોમેન નામની તકરાર જે પહેલેથી ડોમેન બની ગયું હોય કોઈ બનાવી નાખ્યું હવે ડબલ્યુ ડોટ સ્કૂલ પ્લાઝા ડોટ કોમ તો હવે એવું બને નહીં તમારે આવું જ બનાવવું હોય તો એ જેને બનાવ્યું છે એનો તમારે કોન્ટેક કરીને પૈસા દેને લેવું પડતું હોય છે જીમેલમાં જીમેલ એકાઉન્ટ હોય એની અંદર એવું બને તમે જીમેલ એકાઉન્ટ બનાવો તમારા નામનું એક જીમેલ એકાઉન્ટ બની ગયું તો બીજું તમે પાછું એવું નામ લખવા જો નહીં બને તમને ઓપ્શન આપશે કે આ નંબર આપો દાખલ નામ હોય એક્ઝામ્પલ તો એ અલ્પેશ હોય તેની પાસે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ જેવા નંબર આપ્યા હોય આ નંબર લગાવી લગો એકવાર બની ગયો પછી બીજી વાર બનતું નથી તો ડોમેન પહેલાં બનાવવું પડે આપણું એડ્રેસ જગ્યા ખરીદવામાં આવતી હોય તે આઈએસપી કે વેબ હોસ્ટ દ્વારા વેબ જે પબ્લિશ કરવા માટે વિગતો પૂરી પાડવામાં આવે છે ઓકે પ્રકાશ માટેનું સરનામું જે આપણે ટાઇપ કરવું હોય તે એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ઓકે ફૂલ ફોર્મ તો યાદ જ હશે દ્વારા જોડાણ કરવાનું હોય છે તો FTP સરનામું ટાઇપ કરો આપણા કોમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલનો જે ટ્રાન્સલેટ થાય છે તે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરે છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું બધી ફાઇલો તમારે અપલોડ કરવાની ટ્રાન્સફર કરવાનું હોય છે ઓકે વેબવોસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવતી નિઃશુલ્ક જગ્યાની વિગતો આપણે દર્શાવવાની હોય છે ઓકે હવે જો એના પબ્લિશ આવશે પેલું સેટ સેટિંગ ઉપર ક્લિક કર્યું હતું હવે આપણે પબ્લિશ ઉપર સાઈડ નેમ સ્કૂલ પ્લાઝા ઓકે પેજ ટાઇટલ તો ઇન્ડેક્સ આપણું હતું અને ફાઇલ નેમ ઇન્ડેક્સ ડોટેસ્ટેમ હોમ પેજ જે છે એને આપણે કયા નામથી સેવ કર્યું હતું એ આપણે અહીંયા લખવાનું ઇન્ક્લુડ ઇમેજ બધું તેમાં યુઝ સેમ લોકેશન પેજ એ ટીક રાખવાનું હોય છે જે આપણે તો ઇમેજ લેવા માટે એના ઉપર ક્લિક કરવાનું પછી લાસ્ટમાં તમારે પબ્લિશ બટન ઉપર ક્લિક કરવાનું એટલે પબ્લિશ ઉપર ઉપર ક્લિક કરશો એટલે આપણી જે વેબસાઇટ છે એની પ્રોસેસ શરૂ થઈ જતી હોય છે તો આ એમસીક્યુ બેઝિક એનસીક્યુ છે યાદ રાખજો અહીંથી સ્ટુડન્ટ જે ગવર્મેન્ટે ટોપિક ઇરેઝ કરી દીધા છે ઓકે ભાઈ આ ટોપિક પૂછાવાના નથી કે ભાઈ કમ્પોઝર જે ઓપન સોર્સ કયા છે ઓકે તો અહીંથી ગવર્મેન્ટે ના પાડીશ આ પૂછાવાના નથી કે ભાઈ અપટાના સ્ટુડિયો તો એ કમ્પોઝરમાં કેમ આપણે વેબસાઇટ બનાવીએ એવી રીતે અપટાના સ્ટુડિયો છે એમાં વેબ વેબસાઇટ આપણે બનાવી શકીએ છીએ કમ્પોઝર છે તેમાં કઈ કઈ લેંગ્વેજ આવે છે તો કમ્પોઝરમાં એક તો જાવા આપણે ભણ્યા જાવા સ્ક્રિપ્ટ પછી સીએસએસ ભણ્યા અને એસટીએમએલ ત્રણ લેંગ્વેજનું આમાં બતાવ્યું આમાં જો અપટાના સ્ટુડિયોમાં એસટીએમએલ સીએસએસ જાવા સ્ક્રીપ્ટ રૂબી પેલીસ પીએસપી ફાઈથોન આ બધી આવે છે ઓકે તો આ ટોપિક નથી ગવર્મેન્ટે આ આ આપ્યો નથી ઓકે તો એ કમ્પોઝર જેવો આ એક સોફ્ટવેર છે બીજો સોફ્ટવેર કયો છે તમને તમને હાઈલાઈટ કરી દઉં છું બ્લુગી ફોન ઓકે ઓટ યુ સી ઇઝ યુ ગેટ ઓકે તો એની લેંગ્વેજ કઈ એની વેબસાઈટ કઈ છે ડબલ્યુ ડોટ બ્લુગી ફોન ડોટ ઓઆરજી ઓકે એની લેંગ્વેજ કઈ છે અંગ્રેજી ડોટ જર્મન ચાઇનીઝ એના ઉપર એ લેંગ્વેજ ઉપર વર્ક કરીશ તમે પછી એની પછી જે આવે છે આ માયા ઓકે એ ડબલ્યુ થ્રી સી ઓકે એ પણ ઈઝ સીઝ યુ ગેટ એડિટર વેબ એડિટર છે એમાં ત્રણ લેંગ્વેજ સોરી બે લેંગ્વેજ એસટીમએલ અને સીએસએસ અને એક્સએમએલ ઓકે આ લેંગ્વેજ એ પણ કમ્પોઝર જેવું દેખાય છે તો સ્ટુડન્ટ આપણે આમાં ટોપિક ખાલી પબ્લિશવાળો છે એટલે ગવર્મેન્ટે જે ટોપિક નથી એ આ એક્ઝામમાં નથી પૂછવાની મેં આમાં લીધા નથી પણ આ મેં લાસ્ટ ટોપિક હતા એટલે મેં તમને હાઇલાઇટ કરી દીધા છે પબ્લિશ વાળો ટોપિક તમે યાદ રાખી લેજો એમસીક્યુ એકવાર રીડિંગ કરી લેજો ઓકે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ચેપ્ટર આપણે શરૂ